नमस्कार जामनगरनी नंबर वन न्यूज चैनल जीडीपीएल जामनगर न्यूज में आप सब दर्शकों नु हार्दिक स्वागत छे। हवे जोईए आज ना मुख्य समाचार। जामनगर में जिला सेवा सदन खाते समीक्षा बैठक लेता महसूल मंत्री कौशिक पटेल। नवा वकील कायदा ना विरोध में वडोदरा खाते कायदा नी नकल सड़गावता वकीलो। धोरण 10-12 ना वर्गो शुरू कर्या पछी प्राथमिक शाळाओ शुरू करवानी जाहेरात करता शिक्षण मंत्री। जामनगर नी जिला सहकारी बैंक ना चेयरमैन सहित ना पदाधिकारीओ नी थती बिनहरीफ वर्णी। युद्ध विमान राफेल ना सौदा नी फ्रांस खाते शुरू थती झीणवट भरी तपास। आज ना ब्रेकिंग न्यूज। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પોલીસ અધિક્ષક દીપેન ભદ્રન, એમપી શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી। આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ જોડાયા હતા। આ તકે મંત્રી અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો સાંભળ્યા હતા, તેમજ તે અંગે જરૂરી ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મંત્રીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગેની સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલ તૈયારીઓ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા। મંત્રીએ જામનગરના નાગરિકોના પ્રશ્નોનું ત્વરિત નિવારણ આવે તે માટે રાજ્ય સરકારની નવતર પહેલ ડિજિટલ સેવા સેતુનો વધુમાં વધુ ગ્રામ્ય નાગરિકોને લાભ મળે તે માટે અધિકારીઓને સૂચન કર્યું હતું। જિલ્લામાં ગ્રામીણ સ્તરે રોજગાર અને વિકાસનો વ્યાપ વધે તે માટે મનરેગાના વધુમાં વધુ કામો હાથ ધરાય તેમ સૂચન કર્યું હતું। સાથે જ જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા અપાતો અન્ન પુરવઠો નિયત સમય મર્યાદામાં દરેક જરૂરિયાતમંદને પહોંચે તે માટે તાકીદ કરી હતી। આ બેઠકમાં હાર્દિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેન્દ્ર રાયજાદા, ડેપ્યુટી કમિશનર એ કે વસ્તાણી, પ્રાંત અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી તથા વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જામનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સાંસદ પૂનમબેન માડમ તેમજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। જામનગરમાં આજે કલેક્ટર સાથે સમીક્ષા બેઠક પહેલા મહેસૂલ મંત્રી દ્વારા આગેવાનો સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં મંત્રીએ ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલ લોકહિતના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી, તેમજ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। મંત્રીએ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લાના મહેસૂલ, સિંચાઈ, ગ્રામ વિકાસ, પંચાયત તથા જમીનને લગતી રજૂઆતો પરત્વે પદાધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સાથે સાથે મંત્રીએ જામનગર જિલ્લાની કોરોનાની સ્થિતિ તેમજ હાલ ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી વિશે પણ માહિતી મેળવી હતી, તેમજ કોરોનાને પહોંચી વળવા રાજ્ય સરકાર તમામ મોરચે સજ્જ છે તેમ જણાવ્યું હતું। આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રભારી જયંતિભાઈ કવાડિયા, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, એપેક્ષ બેંકના ડાયરેક્ટર મુડુભાઈ બેરા, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન પીએસ જાડેજા, વાઇસ ચેરમેન રાજુભાઈ વાદી, મેનેજિંગ ડિરેક્ટર લુણાભા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, દિલીપસિંહ ચુડાસમા, દિલીપભાઈ ભોજાણી, પ્રવીણસિંહ જાડેજા, ડોક્ટર વિનુભાઈ ભંડેરી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।
केन्द्र सरकार ना लो कमीशन द्वारा एडवोकेट एक्ट में सुधारा नो कायदो पसार करवामां आव्यो छे, जे अंगेनुं गेजेट जारी थता वकीलोना अस्तित्व पर खतरो होवानुं जणावी वडोदराना वकीलोए कोर्ट संकुल खाते गेजेटनी होड़ी करी हती अने काळो कायदो पाछो खेंचो तेवा सूत्रो चार साथे कोर्ट कार्यवाहीनो बहिष्कार कर्यो हतो। वडोदरा वकील मंडळ द्वारा आज शनिवारे सवारे इंडियन बार काउंसिल द्वारा एडवोकेट एक्टनी कलम 49 ए 1 અને એ બી માં જે કોઈ વકીલ ઇન્ડિયન બાર કાઉન્સિલ સામે કે રાજ્યોના કોઈ પણ બાર કાઉન્સિલ સાથે તેમજ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જસ્ટિસ સામે કે તેમના તાબા હેઠળ આવેલ ડિસ્ટ્રિક્ટ તાલુકા લેવલના જસ્ટિસ સામે અપમાનજનક ટિપ્પણી કરે અને આ ટિપ્પણી પ્રિન્ટ મીડિયા કે પ્રેસ મીડિયામાં પ્રસારિત કરે તેવા વકીલ સામે એડવોકેટ એક્ટની કલમ 35 અને 36 હેઠળ સનદ રદ કરવા માટેનો ગેઝેટ બહાર પાડેલ છે તે વકીલાતના પ્રોફેશન સાથે જોડાયેલા વકીલોને નુકસાન કરતા હોય જેના વિરોધમાં વડોદરા વકીલ મંડળ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે ગેઝેટની હોડી કરવામાં આવી હતી। હવે લઈશું નાનકડો વિરામ, વિરામ બાદ જોશું શાળાઓ ખોલવા અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન અને જિલ્લા સહકારી બેંકની ચૂંટણી તથા રાફેલ સોદાના સમાચાર। જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીડીબીએલ જામનગર ન્યૂઝ। આપણા શહેરમાં ચાલી રહેલી રિબેટ યોજના એટલે કે વેરા વળતર યોજનાનો લાભ લગભગ નગરજનોએ લીધો છે, છતાં પણ બાકી રહેતા નગરજનો માટે છેલ્લો ચાન્સ। આ વળતર યોજના વધુ એક માસ માટે એટલે કે તારીખ 31/7/2021 સુધી વધારવામાં આવી છે। આ યોજનામાં એડવાન્સ મિલકત વેરો તથા વોટર ચાર્જ ભરપાઈ કરો અને અલગ અલગ કેટેગરી મુજબ 10%-25% સુધી રિબેટનો લાભ મેળવો। ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તારીખ 31/3/2006 સુધીની રેન્ટ બેઝ પદ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા વોટર ચાર્જની રકમ ઉપર 100% વ્યાજ માફી, તેમજ તારીખ 1/4/2006 થી કાર્પેટ બેઝ પદ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા વોટર ચાર્જની રકમ ઉપર 50% વ્યાજ રાહત યોજનાનો પણ લાભ। વ્યવસાય વેરાની બાકી રોકાતી રકમ તારીખ 1/7/2021 થી તારીખ 31/3/2022 સુધીમાં ભરપાઈ કરનારને 50% વ્યાજ રાહતનો લાભ। ઓનલાઈન વેરો ભરનાર તમામ કરદાતાઓને વધુ 2% ડિસ્કાઉન્ટનો લાભ। મિલકત વેરા વોટર ચાર્જની રકમ મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન તથા તમામ સિવિક સેન્ટરો તેમજ શહેરની HDFC બેંક, નવા નગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓમાં ભરપાઈ કરી શકાશે। તો આ રિબેટ યોજના એટલે કે વેરા વળતર યોજનાનો વધુમાં વધુ નગરજનો લાભ લે તેવો જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે। ક્રિટી સર્જ હોસ્પિટલ એન્ડ ICU રાજ્યના નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત અને ગ્રાઉન્ડ ફ્લોરમાં 10 બેડનું અદ્યતન ICU ધરાવતી જામનગર શહેરની સૌ પ્રથમ હોસ્પિટલ। અહીં હાજર છે 24 કલાક ઇન્ટેન્સિવિસ્ટ અને ટ્રોમા સર્જનની ટીમ, ઉપરાંત નિષ્ણાત ડોક્ટરો છે, વિનયી સ્ટાફ છે, વિનમ્ર મેનેજમેન્ટ છે અને ક્રિટી સર્જ હોસ્પિટલ શહેરની મધ્યમાં છે। અદ્યતન લાઈફ સેવર સાધનોથી સજ્જ આ હોસ્પિટલમાં વેન્ટિલેટર, ડાયાલિસિસ મશીન, મલ્ટીપારા મોનિટર, ડિસિબ્રિલેટર, ECG મશીન, સિરિજ
પંપ, બેડ સાઇડ સોનોગ્રાફી, પોર્ટેબલ એક્સરે મશીન, ઇકોકાર્ડિયોગ્રાફી તથા સેન્ટ્રલ ઓક્સિજનની સુવિધા, ઇન હાઉસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની પણ સુવિધા. અહીં દરેક પ્રકારના સામાન્ય રોગથી લઈને ગંભીર અતિ ગંભીર રોગોની મેડિકલ અને સર્જિકલ સારવાર ઉપલબ્ધ છે તથા લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી થતા ઓપરેશનની પણ સુવિધા. અહીં હઠીલા રોગોનું સચોટ નિદાન અને કેન્સરના નિદાન માટે લંપ નોડ બાયોપ્સીની સુવિધા પણ ઉપલબ્ધ છે. ફેફસાના રોગો, હૃદયના રોગો, કિડનીના રોગો, એપેન્ડિક્સ, પિત્તાશયની પથરી, સારંગાઠના ઓપરેશન, હરસ મસાના ઓપરેશન, સ્તનના ચેપી રોગ, ગાંઠ કે પછી હોય સ્વાદુપિંડના રોગો, તમામ રોગોની સારવાર અને ઓપરેશન ક્રિટી સર્જ હોસ્પિટલ જામનગરમાં ઉપલબ્ધ છે. ક્રિટી સર્જ હોસ્પિટલ ચોલી બંગલો પાસે, સમય ટ્રાવેલ્સની બાજુમાં, સુમેરા ક્લબ રોડ, જામનગર. એક સમૃદ્ધ દેશ કી નીવ જૈસે શિક્ષા હૈ, વૈસે હી શિક્ષા કી નીવ હૈ બુક્સ ઓર લર્નિંગ મટીરિયલ્સ. ઇસી સોચ સે આગે બઢતે હુએ નુપુર બુક્સ એન્ડ સ્ટેશનરી મોલ લાયા હૈ કિફાયતી દામ મેં બહેતરીન બુક્સ ઓર લર્નિંગ મટીરિયલ્સ. જી હા, સબસે સસ્તા, ઓનલાઇન સે ભી સસ્તા, અરે ભાઈ પૂરે ગુજરાત મેં સબસે સસ્તા. યહાં હર પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ તો હૈ હી, સાથ મેં ક્લાસમેટ ઓર નવનીત જૈસી બ્રાન્ડેડ કંપની કે પ્રોડક્ટ પર ભી 10% સે 20% કા ડિસ્કાઉન્ટ હૈ. નુપુર અપને આપ મેં એક અનોખા સ્ટેશનરી મોલ હૈ. જૈસે 2200 સ્ક્વેર ફીટ મેં ફેલા હુઆ શોપિંગ મોલ જૈસા અનુભવ, યાની કે સેલ્ફ સિલેક્શન ઓર ક્વાલિટી કમ્પેરિઝન કા પૂરા વક્ત આપકો મિલતા હૈ, ઓર સાથ મેં આપકો પૂરા સેટ ખરીદને કી કોઈ જરૂરત નહીં હૈ. અગર આપકો એક બુક ચાહિએ તો એક બુક ખરીદ સકતે હૈ. નુપુર આફ્ટર સેલ સર્વિસ કો પ્રાધાન્ય દેતા હૈ, જિસકે તહત અગર પ્રોડક્ટ ખરીદે હોને કે બાદ આપકો પસંદ નહીં યા કોઈ ડિફેક્ટિવ હૈ તો પૂરી સહાયતા કી જાયેગી યા 100% મની બેક કિયા જાયેગા. નુપુર દેતા હૈ પૂરા ફ્રીડમ. હમ NCERT ડિસ્ટ્રીબ્યુટર હૈ. યહાં GSEB, CBSE દોનો સિલેબસ અવેલેબલ હૈ. સ્કૂલ સ્ટેશનરી કે સાથ ઓફિસ સ્ટેશનરી, યુનિફોર્મ, બેગ્સ, આર્ટવર્ક મટીરિયલ્સ, ગિફ્ટ આઇટમ્સ, ચોકલેટ્સ ઓર બહોત કુછ. નુપુર બુક્સ એન્ડ સ્ટેશનરી, ધ જામ વુલન મિલ્સ કે પાસ, એરફોર્સ રોડ, જામનગર, બ્રાન્ચ પાર્ક કોલોની, જામનગર. સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને કારણે ફરીથી શાળા અને કોલેજ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. તેવામાં સરકાર દ્વારા ધોરણ 9, 10 અને 12 ના વિદ્યાર્થીઓની નિદાન પરીક્ષા લેવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું કે નિષ્ણાંતો શિક્ષણ કથળ્યું હોવાના મેળા મારે છે, તેમાં તેઓએ શાળા કોલેજ ખોલવા અંગે પણ નિવેદન આપ્યું હતું. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા અને કોલેજ ખોલવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉચ્ચ સ્તરીય બેઠકમાં શાળા કોલેજ ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે અને તે પછી ધોરણ 9, 8, 7, 6 મુજબ સ્કૂલો ખોલવામાં આવશે. જામનગર જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણી ગત જાન્યુઆરીમાં જામનગરમાં DKV કોલેજ ખાતે યોજવામાં આવી હતી. ત્યારબાદ એક ડિરેક્ટરના અવસાન પછી ફરીથી 3 વિભાગોની ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ આજે શનિવારે સવારે જામનગરમાં મહેસૂલ સેવા સદન ખાતે આ તમામ ડિરેક્ટર દ્વારા બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન, MD તથા એપેક્સ બેંકના પ્રતિનિધિની ચૂંટણી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં SDM આસ્થા ડાંગર દ્વારા આ ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવવા
કરવામાં આવી હતી। તેઓએ પત્રકારોને જણાવ્યું હતું કે બેંકના ચેરમેન તરીકે પીએસ જાડેજા, વાઇસ ચેરમેન તરીકે રાજેશ વાદી, એમડી તરીકે લુણાભાલ સુમણિયા તથા એપેક્સ બેંકના પ્રતિનિધિ તરીકે મુડુભાઈ બેરાને બિનહરીફ જાહેર કરવામાં આવે છે। કોઓપરેટિવ બેંકના હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવી, ચેરમેન તરીકે પીએસ જાડેજા, વાઇસ ચેરમેન શ્રી તરીકે રાજેશભાઈ વાદી, મેનેજિંગ ડિરેક્ટર શ્રી તરીકે લુણાભા સુમરિયા અને એપેક્સ બેંકના પ્રતિનિધિ તરીકે મુડુભાઈ બેરાને આપણે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરેલા છે। બેંકના આગામી 2.5 વર્ષના સમય માટે ચેરમેન તરીકે ચૂંટાયેલા પીએસ જાડેજાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓના કાર્યકાળ દરમિયાન બેંકનું એનપીએ ઘટાડવામાં આવશે, જૂની ઉઘરાણીઓની વસૂલાત કરવામાં આવશે તથા કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સૌ ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રયત્નો કરવામાં આવશે। હું આ બેંકમાં સતત 7 ટર્મથી ડાયરેક્ટર તરીકે ચૂંટાઉં છું। 2 વખત ચૂંટણી થઈ હતી, 5 વખત હું બિનહરીફ થયો છું। મારી એકવાર એવી ઈચ્છા હતી કે આ બેંકના ચેરમેન તરીકે ખાસ કરીને ખેડૂતોના ધિરાણો, ખેડૂતોના ઉત્કર્ષ માટેની જે યોજનાઓ છે, જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ખૂબ જ મોટી પ્રમાણમાં આવે છે, પરંતુ અન્ય બેંકો એને નહીં સ્વીકારતી હોવાના લીધે જામનગર જિલ્લાના તમામ ખેડૂતો આ યોજનાઓથી વંચિત રહે છે। એ વંચિત ના રહે અને આ બેંકના એક ખેડૂત તરીકે હું ચેરમેન બહેનો અને ખેડૂતની વેદના સમજતો હું ત્યારે તમામ ખેડૂતોને આનો પરિપૂરો લાભ મળે અને તમામ યોજનાઓનો લાભ મળે, એટલું જ નહીં પણ આ બેંકનો ઉપયોગ એ વેપારીની જેમ કેસીસી અને જે અમારું ધિરાણ થાય છે એ રીતે ક્રેડિટ ઉપર એને જે પૈસા વાપરવા મળે, જ્યારે એને વાપરવા હોય ત્યારે જ ઉપાડે અને ન વાપરવા હોય ત્યારે ફરીથી જમા કરીને વ્યાજ પણ 12 મહિનાનું ના ભોગવવું પડે, આ બધી યોજનાઓને હું ખાસ કરીને પ્રાધાન્ય આપવાનો છું। અને કોઈ પણ જાતનું મત મતાંતર રાખ્યા સિવાય સમગ્ર જામનગર જિલ્લાના તમામ ખેડૂતોના હિતમાં જે કંઈ કામગીરી હશે એ ખંતપૂર્વક 24 કલાક હું બજાવીશ અને મારી નિષ્ઠાપૂર્વકની કામગીરી કરીશ। આ બેંકની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને ખૂબ જ સારું એવી આ બેંકની ક્ષમતા મળે અને સારું એવું કામ થાય એ માટેના મારા ખૂબ જ પ્રયત્નો હશે। એનપીએ જે છે એ એટલા માટે કરવામાં આવેલું છે કે અગાઉના ટાઈમમાં જે અમારું બોર્ડ હતું એ વખતે એ ધિરાણો થયા હોય અને એ ધિરાણોમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય અથવા તો એ લોકો એને રિકવર કરવા માટેના પ્રયત્નો થયા હોય અથવા ના પણ થયા હોય તો એ તમામ રિકવર કરવાના હું 100% પ્રયત્ન કરીશ અને આવતા દિવસોમાં હું ખાતરી આપું છું કે આ બેંકનું એનપીએ 100% ઘટશે। એના માટે જીએસસી બેંક અને નાબાર્ડનો પણ જે કંઈ મને સહકાર મળશે એ સહકારથી પણ હું આગળ વધીશ। યુદ્ધ વિમાન રાફેલના સોદા પર ફ્રાન્સમાં તપાસ શરૂ થઈ ગઈ છે। ફ્રાન્સના પબ્લિક પ્રોસિક્યુશન સર્વિસ અનુસાર તપાસ માટે એક જજની નિમણૂક કરવામાં આવી છે। 14 જૂને મેજિસ્ટ્રેટે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે। ફ્રેન્ચ મીડિયા પાર્ટ મુજબ ડીલમાં ભ્રષ્ટાચાર ઉપરાંત પક્ષપાતના આરોપની પણ તપાસ કરવામાં આવશે। ફ્રાન્સમાં કામ કરનાર એક એનજીઓ શેરપાએ 2018માં તપાસ માટે ફરિયાદ નોંધાવી હતી, જે પછી મીડિયા પાર્ટે આ બાબતે સતત અહેવાલો પ્રકાશિત કર્યા હતા। જોકે એ સમયે તપાસની માંગને નકારી કાઢવામાં આવી હતી। ફ્રાન્સ અને ભારત વચ્ચે રાફેલ ફાઇટર પ્લેનની ખરીદી માટે ₹59,000 કરોડના સોદા પર હસ્તાક્ષર થયા હતા। તપાસ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદે અને એ સમયે નાણામંત્રી અને વર્તમાન રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનની પણ પૂછપરછ કરવામાં આવશે। આ બંનેના કાર્યકાળ દરમિયાન આ સોદા પર હસ્તાક્ષર થયા હતા। હાલમાં ફ્રાન્સમાં વિદેશ મંત્રી પદ સંભાળી રહ્યા છે અને ડીલ સમયે સંરક્ષણ મંત્રી રહેલ જીન યવેસ લે ડ્રિયાનની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે।
હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું આમેરના ફરી છુટ્ટા છેડા અને જામનગરમાં વેક્સિનની રામાયણ સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ. નેહા, હા, મારી કેબ જોઈ. સાવધાન, સવાર સવારમાં ક્યાં જાવ છો? ડ્યુટી પર સાહેબ. ઓકે, તમને ખબર છે કોરોના નામનો એક ક્રિમિનલ સાહેબ. પોલીસ જોડે જીભા જોડી નહીં, સાવધાન. આ ક્રિમિનલ થી જનતાને બચાવવા આપ શું કરો છો? અમે લોકોમાં જાગૃતતા ફેલાવીએ છીએ કે માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવું જોઈએ અને ખાસ કરીને રસી લેવી જોઈએ. જેમ બીજા ક્રિમિનલ્સ ની સામે પોલીસ એ જનતાનું સુરક્ષા કવચ છે, તેમાં વેક્સિન કોરોના સામે જનતાનું સુરક્ષા કવચ છે. ગુડ બોય સાહેબ. હવે વિશ્રામ થાવ કે? ના, હજુ સાવધાન જ રહેવું પડશે. કોરોનાના કેસ ઘટે એટલે લોકો બેદરકારી દેખાડે, એટલે પાછા કેસ વધે. જે સાવધાન એ જ સુરક્ષિત. જી સાહેબ. કોરોના સામેની જંગમાં જે સાવધાન તે જ સુરક્ષિત. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી. નમ્રતા વેલનેસ છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં 1 સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર, જકાતનાકા સર્કલ, ICICI ATM ની બાજુમાં, જામનગર. રાહુલ કોર્પોરેટ, શોપ નંબર 101, પહેલા માળે, પૂજારા ટેલિકોમ ની ઉપર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર, સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં PCOD, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળી બંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઇમેઇલ ayufert@gmail.com. સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અભિનેતા આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. જો કે આ નિર્ણય પાછળનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ બંનેએ પરસ્પર સહમતિથી છૂટા થવાનો નિર્ણય કર્યો છે એવું મીડિયા સ્ટેટમેન્ટ બહાર આવ્યું છે. આ 15 વર્ષ સુંદર રીતે સાથે પસાર કર્યા, દરમિયાન અમે દરેક ખુશીની ક્ષણ જીવ્યા અને અમારો સંબંધ વિશ્વાસ, સન્માન અને પ્રેમ સાથે આગળ વધતો રહ્યો. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરીશું, જે પતિ પત્નીનો નહીં હોય પરંતુ કો પેરેન્ટ અને એકબીજા માટે પરિવાર જેવો હશે. અમે થોડા સમય પહેલાં જ અમારો સેપરેશન પ્લાન નક્કી કર્યો હતો અને હવે અમે આ અલગ થવાની આ વ્યવસ્થાને નક્કર સ્વરૂપ આપી રહ્યા છીએ. અમારા દીકરા આઝાદને અમે બહુ પ્રેમથી ઉછેર્યો છે, તેના માટે હવે અમે કો પેરેન્ટ્સ રહીશું અને તેનો ઉછેર સાથે જ કરીશું. અમે ફિલ્મો અને અમારા પાણી ફાઉન્ડેશન સિવાય એ દરેક પ્રોજેક્ટમાં સાથે કામ કરીશું જેમાં અમને રસ છે. અમારા મિત્રો અને સંબંધીઓનો આભાર જેમણે અમને આ સમયમાં સતત સકાર આપ્યો.
તેમના સમર્થન વગર અમે આ નિર્ણય ના લઈ શકત. અમે અમારા શુભચિંતકો પાસેથી આશા રાખીએ છીએ કે તેઓ અમારા ડિવોર્સને એક અંત નહીં પરંતુ એક નવી શરૂઆત તરીકે સ્વીકારે, એમ આમિર તથા કિરણે એક જોઈન્ટ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું. જામનગર ખાતે મહાનગરપાલિકા દ્વારા વિવિધ કેન્દ્રો મારફત રસીકરણની કામગીરી કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 8-10 દિવસથી રસીકરણની આ કામગીરી પ્રત્યે કોઈ પણ અધિકારી કે પદાધિકારી દ્વારા ધ્યાન દેવામાં આવતું નથી. શહેરના મોટાભાગના રસીકરણ કેન્દ્રો પર શાક માર્કેટ જેવી ભીડ જોવા મળે છે. ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવતું નથી. લોકોએ માસ્ક પહેર્યા છે કે કેમ તેની પણ દરકાર લેવામાં આવતી નથી. લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય કે ન કરાવ્યું હોય, બધા માટે એક જ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી હોય. દરેક કેન્દ્રો પર માથાકૂટો થાય છે, ગીર્દી થાય છે, યોગ્ય રીતે વેક્સિનેશન થઈ શકતું નથી અને સમગ્ર શહેરમાં 5-6 દિવસથી આ બાબતે ઉહાપુહ હોવા છતાં કોઈ મહાનુભાવ કે અધિકારી દ્વારા આ અંગે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાને માર્ગદર્શન આપવામાં આવતું નથી. નવાઈની વાત એ છે કે આરોગ્ય શાખાના અધિકારીઓ તથા ડેપ્યુટી કમિશનર સહિતના કોઈ અધિકારીઓ આ બાબત અંગે ધ્યાન આપતા નથી. આજરોજ ચૌહાણફળીમાં અહીંયા રાજ્ય પુરોહિતની વાડી છે, ત્યાં વેક્સિનેશનનું કામ ચાલુ છે, સેકન્ડ ડોઝ માટે, ફર્સ્ટ ડોઝ માટે. આ મારા મમ્મીને વેક્સિનેશન લેવાનું હતું. અમે સવારના 2 કલાકથી 8:30 વાગ્યાની અહીંયા ઊભા છીએ, તો અહીંયા તો પહેલાં કોઈ હતું નહીં અવેલેબલ, અને પછી ત્યારબાદ અહીંયા અવેલેબલ થયા તો ફર્સ્ટ ડોઝવાળાનું, સેકન્ડ ડોઝવાળાનું અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ, એવું કંઈ છે નહીં. એ સિવાય જેનું રજીસ્ટ્રેશન થયું છે, રજીસ્ટ્રેશન નથી થયું, એ લોકોનો અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોવો જોઈએ, એની પણ કાંઈ વ્યવસ્થા અહીંયા છે નહીં. અને એક સાથે ભીડભાડ કરીને તમારે પહેલાં અહીંયા જવાનું છે, પછી અહીંયા જવાનું છે, એ રીતના બધું મિસમેનેજમેન્ટ છે. તમે કાંઈ પણ કામ કરો છો, તમે સરકારી કાર્યકર્તા છો, તમે કામ કરો છો, તો એ પોસિબલ કરો કે પરફેક્ટ બને, આવી રીતના ડિસમેનેજમેન્ટ બને, અને ત્યારબાદ જે કોરોનાનું સંક્રમણ વધે એના કરતાં કોરોનાનું સંક્રમણ ઓછું થાય એ રીતના મેનેજમેન્ટ કરો. પ્લસ અહીંયા કોઈ સિક્યુરિટી નથી, કાર્યકર્તા જે છે એ જ છે, અને એ લોકોનું પણ આમ કંઈ પરફેક્શનવાળું કામ નથી. કોવિડ મહામારીના સામના માટે રસીકરણની ઝુંબેશના ભાગરૂપે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓ જામનગર જિલ્લાના વાલાસણ ગામેની મુલાકાતે ગયા ત્યારે તેઓને 98 વર્ષના બોઘાભાઈ કારેણ સાથે વાતચીત થઈ હતી. આ ઉંમરે તેમણે ખડકો રાખીને કોવિડ રસીના બંને ડોઝ લઈ લીધા અને આજે પણ પોતાના જીવન ઉપયોગી કામો માટે સાયકલનો ઉપયોગ કરી પોતાના સુદૃઢ સ્વાસ્થ્યનો લોકોને પરચો આપી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જામનગર જિલ્લાના પ્રતિનિધિ ડોક્ટર વિનય કુમાર તથા જામનગર જિલ્લા પંચાયતના પેરામેડિકલ સુપરવાઇઝર ડોક્ટર વિજય જોશી દ્વારા જામજોધપુર તાલુકાના વાલાસણ ગામની મુલાકાત લેવામાં આવી હતી. WHOના નિરીક્ષણ દરમિયાન જણાયું હતું કે વાલાસણ ગામના અન્ય લોકોએ પણ જેફ વયના બોઘા કાકાને પ્રેરણા સ્ત્રોત ગણી કોવિડ રસીકરણનો લાભ લીધો હતો. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીબીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો, નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, શિવમ પ્લાઝા, પટેલ કોલોની, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 63524-55321. Thank you.
ધન્યવાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હાલચાલ અને આજની અવસાન નોંધ. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસે રાજ મુકેશભાઈ ત્રિવેદી નામના 21 વર્ષના યુવાનનું બાઇક સ્લીપ થતા અકસ્માતે મૃત્યુ થયું છે. દ્વારકાધીશના દર્શને પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા બ્રહ્મ સમાજની માફી માંગશે. જામનગર જિલ્લા ભાજપા દ્વારા પક્ષના વિવિધ મોરચાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જામનગરના આરિયા કોલેજ નજીકના રેલવે ઓવરબ્રિજ નજીક નાણાંની ઉઘરાણીના મામલે થયેલી મારામારીમાં 2 યુવાનો ઘાયલ થયા છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગોને સાધન સહાયનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરના મોહનનગર વિસ્તારમાં આવાસ યોજનામાં કોર્પોરેશન દ્વારા પાણી ચાર્જ પેટે રૂપિયા 2.43 લાખની રકમ ભરવા નોટિસ આપવામાં આવી છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી વર્ષોથી અટવાયેલી પડી છે. જામનગરના જિલ્લા સેવા સદન ખાતે આવતીકાલે રવિવારે સવારે 10:30 થી સાંજે 6:30 સુધી લોકોને આવકના દાખલા કાઢી આપવામાં આવશે. જામનગરના લાંચ કેસમાં રિમાન્ડ પૂર્ણ થતા મહિલા ફોજદાર ઉમાબેન ભટ્ટને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જામનગરના જિલ્લા સેવા સદન ખાતે માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો છડેચોક ભંગ થાય છે, છતાં કોર્પોરેશન દ્વારા ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવતી નથી. સુખદેવસિંહ પ્રભાતસિંહ જાડેજાના 44 વર્ષના પત્ની ગીતાબા તે પુષ્પરાજસિંહ બ્રિજરાજસિંહ તથા આરતીબાના માતાનું અવસાન થયું છે. કીર્તિભાઈ શ્યામજીભાઈ હિંડોચાના 54 વર્ષના પત્ની હિમાબેન તે ધારા તથા રાજના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ છગનલાલ માધવજી મણિયારના 62 વર્ષના પુત્ર જયંતભાઈ તે પ્રિયંકાબેનના પિતાનું અવસાન થયું છે. જીડીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક લેતા મહેસૂલ મંત્રી કૌશિક પટેલ. નવા વકીલ કાયદાના વિરોધમાં વડોદરા ખાતે કાયદાની નકલ સળગાવતા વકીલો. ધોરણ 10-12ના વર્ગો શરૂ કર્યા પછી પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરતા શિક્ષણ મંત્રી. જામનગરની જિલ્લા સહકારી બેંકના ચેરમેન સહિતના પદાધિકારીઓની થતી બિનહરીફ વરણી. યુદ્ધ વિમાન રાફેલના સોદાની ફ્રાન્સ ખાતે શરૂ થતી ઝીણવટભરી તપાસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીડીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.